पाटण नगरपालिकामां पाणी मामले होबाळो मच्यो छे। महिलाઓએ પાલિકા કચેરીએ માટલા ફોડ્યા અને વિરોધ દર્શાવ્યો, થાળી વેલણ વગાડીને વિરોધ દર્શાવ્યો છે। મહત્વનું છે કે તમામ મહિલાઓ એકઠી થઈ વિરોધ કર્યો છે, માટલા ફોડ્યા, થાળી વેલણ વગાડ્યા અને વિરોધ નોંધાવ્યો, કેમ કે પાણીથી ભારે પરેશાની વેઠવારો વારો આવે છે। પાંચથી વધુ સોસાયટીના રહીશોની માંગ છે કે સમયસર અમને પાણી આપવામાં આવે, છેલ્લા ત્રણ મહિનાથી પાણી ન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રહીશોને 400 રૂપિયાના ખર્ચે ટેન્કર મંગાવવાની ફરજ પડે છે, અનેકવાર રજૂઆત છતાં પણ આંખાડા કાન કરવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ તમામ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। પ્રેમલ, તમામ મહિલાઓ પાણી માટે પોકાર લગાવી રહી છે, વિરોધ દર્શાવી રહી છે, શું પરિસ્થિતિ છે? ચોક્કસથી, પાટણ શહેર સહિત જિલ્લાની અંદર જે છેવાડાના જે ગામો છે ત્યાં ગાડી પાણીના પોકાર ઉનાળાના સમયે ઉઠવા પામે છે, પરંતુ હવે શહેરી વિસ્તારની અંદર પણ પાણીના પોકાર ઉઠવા પામે છે। પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા સિદ્ધપુર ચાર રસ્તા નજીક અનેક સોસાયટીઓ આવેલી છે, તે વિસ્તારની અંદર છેલ્લા ત્રણ મહિનાથી પાણી ન આવતું હોવાના કારણે મહિલાઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। પાલિકાના સત્તાધીશોને પણ અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ જે સત્તાના નાસામાં ચકચુર જે સત્તાધીશો છે તે આંખાડા કાન કરી રહ્યા હોવાને લઈને આજે તે મહિલાઓએ સોસાયટી વિસ્તારોની અંદર ભેગા થઈ માટલા ફોડી, થાળી વેરણ વગાડી અને પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક પાલિકાના સત્તાધીશો ને ક્યાંક અમારી સમસ્યાને ધ્યાને આપી અને તાત્કાલિક ધોરણે પીવા માટે પૂરતું પણ પાણી આપવામાં આવે તેવી હાલ તો માંગ ઉચ્ચારી રહ્યા છે। જી બિલકુલ, પ્રેમલ, આભાર આપનો।